નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢમાં જે ભરતી આવેલી છે તેના વિશે વાત કરીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે જુદી જુદી પાંચ પોસ્ટ માટે ભરતી આવેલી છે અને આ ભરતી છે તે અગિયાર માસના કરાર આધારિત ભરતી છે જે તદ્દન હંગામી ધોરણે ભરતી છે તો તેનું ફોર્મ કેવી રીતે ભરવું કેટલી ફી ભરવી પડશે ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ કઈ છે તે અંગેની આ તદ્દન હંગામી સરકારી નોકરી અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને આ ભરતી અંગેની માહિતી તમને મળી જાય તો ચાલો હવે આપણે જાહેરાત જોઈએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢની આ જાહેરાત છે તો અગિયાર માસના કરાર આધારિત બિન શૈક્ષણિક જગ્યાઓ માટેની ભરતી જાહેરાત જાહેરાત ક્રમ છે બે ઓબ્લિક બે હજાર એકવીસ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે તદ્દન હંગામી કામચલાઉ ધોરણે જુદી જુદી બિન શૈક્ષણિક જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અને તમામ જગ્યાઓ તદ્દન હંગામી કામચલાઉ ધોરણે એટલે કે આ જગ્યાઓ અગિયાર માસ માટે અથવા તો રાજ્ય સરકારશ્રી દ્વારા જગ્યાઓ મંજૂર થાય અને તે માટેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે બે પૈકી જે વહેલું હોય તે મુજબ ભરવામાં આવશે તમામ જગ્યાઓ સ્વનિર્ભર સદરથી ભરવામાં આવશે અને જુદી જુદી જગ્યાઓની વિગત અરજી ફોર્મ તથા અન્ય વિગતો છે તે યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બીકે એનએમયુ ડોટ ઈડી ડોટ ઇન ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે તો મિત્રો આજે ભરતી આવેલી છે તે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત અથવા તો રાજ્ય સરકાર દ્વારા જગ્યાઓ મંજૂર કરવામાં આવે અને ભરતી થાય તે ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ બેમાંથી જે વહેલું હશે ત્યાં સુધી આ જગ્યાઓ ભરવામાં આવે છે અને તે સ્વનિર્ભર સદરેથી ભરવામાં આવેલ છે તો તે અંગેની સંપૂર્ણ માહિતી છે તે યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બી કે યુ ડોટ ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે તો હવે આપણે આ બિન શૈક્ષણિક લાયકાતની જે જગ્યાઓ છે તે જગ્યાઓ જોતા જઈએ તો જગ્યાઓમાં ક્રમ નંબર એક ઉપર જોઈએ તો ઓપરેશનલ આસિસ્ટન્ટ વિભાગનું નામ છે એસએસઆઈપી સેલ અને તેના માટેની જગ્યા છે એક ત્યાર પછી ક્રમ નંબર બે ઉપર છે ઓપરેશનલ આસિસ્ટન્ટ અને તે વિભાગનું નામ છે મીડિયા સેલ અને તેના માટે પણ એક જગ્યા છે ત્યાર પછી ક્રમ નંબર ત્રણ ઉપર છે પીએ ટુ વાઇસ ચાન્સેલર જે કુલપતિના કાર્યાલય વિભાગમાં ભરતી છે અને તેની પણ એક જગ્યા છે સિનિયર એન્જિનિયર સિવિલ તેનો વિભાગ છે બાંધકામ વિભાગમાં જગ્યા છે અને તેની એક જગ્યા ઉપલબ્ધ છે અને ક્રમ નંબર પાંચ ઉપર છે સુપરવાઇઝર સિવિલ તે પણ બાંધકામ વિભાગમાં છે અને તેની પણ એક જગ્યા છે તો હવે આપણે નોંધ જોતા જઈએ તો અરજી ફોર્મ નિયત ફોર્મેટમાં ટાઈપ કરેલું હોવું જોઈએ તેમજ લાયકાત અનુભવ જાતિના પ્રમાણપત્રો અને અન્ય જરૂરી વિગતો યોગ્ય ક્રમમાં ગોઠવી અને સ્વપ્રમાણિત કરી અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે અને તેને ક્રમ નંબર આપવાના રહેશે અરજદારે જરૂરી પ્રમાણપત્ર સાથેનું ભરેલું નિયત અરજી ફોર્મ અને રજીસ્ટ્રેશન ફી રૂપિયા બસો જે એસસી એસટી ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારો માટે રહેશે તથા પાંચસો રૂપિયા ફી છે તે અન્ય ઉમેદવારો માટે રહેશે તો એ જે લાગુ પડતું હોય તે ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ રજિસ્ટ્રાર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના નામનો તારીખ સોળ છ બે હજાર એકવીસ બુધવાર સુધીમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સરકારી પોલિટેકનિક કેમ્પસ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ ખડિયા જુનાગઢ છત્રીસ બાવીસ તેસઠના સરનામે મોકલી આપવાનું રહેશે એટલે એસસી એસટી ફિઝિકલ હેન્ડિકેપ ઉમેદવારોએ અઢીસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો રહેશે અને તે સિવાય અન્ય ઉમેદવારો છે તેઓએ પાંચસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ અરજી ફોર્મ સાથે મોકલી આપવાનો રહેશે અને તેના માટેની જે મોકલવાની છેલ્લી તારીખ છે તે સોળ છ બે હજાર એકવીસ બુધવાર સુધીમાં મોકલી આપવાનો રહેશે ત્યાર પછી આગળની વિગત જોઈએ તો અરજી ફોમ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર એમએસ વર્ડ ફોર્મેટમાં ઉપલબ્ધ છે જેમાં અરજદારે ટાઈપ કરી અથવા તો સુવાચ્ય અક્ષરે ભરવાનું રહેશે જો અરજદારને વધુ માહિતી ભરવાની થાય તો ફોર્મમાં રો કે કોલમમાં વધારો કરી શકે છે ઇન્ટરવ્યૂ તારીખ અને સમય છે તે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે અરજદારે સો ખર્ચે ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે જે અરજદારો હાલ કોઈ સંસ્થામાં નોકરીમાં જોડાયેલા હોય તે અરજદારોએ જે સંસ્થામાં નોકરીમાં જોડાયેલા હોય તે સંસ્થાનું ના વાંધા પ્રમાણપત્ર ઇન્ટરવ્યૂ સમયે રજૂ કરવાનું રહેશે એટલે કે જો ઉમેદવાર તમે કોઈ સંસ્થામાં નોકરી કરતા હોય તો તે સંસ્થાનું ના વાંધા પ્રમાણપત્ર ઇન્ટરવ્યૂ સમયે રજૂ કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફી સાથેનું નિયત અરજી ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ સોળ છ બે હજાર એકવીસને બુધવાર છે તો સોળ છ બે હજાર એકવીસ પહેલાં આપનું ફોર્મ પહોંચી જાય તે પ્રમાણે ફોર્મ ભરી અને મોકલી દેવાનું રહેશે તો મિત્રો આ અંગેની વધુ માહિતી છે તે યુનિવર્સિટીની વેબસાઈટ ઉપરથી મેળવી શકાય છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ